साथ शुरुआत करी आज दिवस में रूपया साथ तो आज सवेरे रूपया में स्लाइटली मजबूताई साथ जहां रूपये खुलते जवा मिली रो तो अत्यारे भी जो तुम रूपया पर नजर करो डॉलर इंडेक्स सामने स्लाइटली एक रिकवरी आपने आती जवा मिली रही है 66.56 लेवल्स आसपास रूपया हाल में डॉलर इंडेक्स सामने ट्रेड करते देखाय है एटले पॉजिटिव पर बनी रहा है क्योंकि डॉलर इंडेक्स में फिर एक बार आपने 12 सेंट सुधी मजबूताई आती जवा मिली रही है 95.90 लेवल्स आसपास डॉलर इंडेक्स अत्यारे ट्रेड करता देखाय रहा है। नॉन एग्रो कमोडिटी पर वधु स्ट्रेटेजी शेयर करवा बदल आज आपके साथ जोड़ा रहा है मोतीलाल ओसवाल ना हर्षल बारोट। हर्षल जी वेरी गुड मॉर्निंग। જેવતા આપણે જોયા છે કોન્સ્ટન્ટલી પાછલા એક સપ્તાહ દરમિયાનથી આપણે એ જોયા છે કે ઓવરઓલ જે ડોલર ઇન્ડેક્સ છે એ યેન સામે એટલો મજબૂતાઈ નથી બતાવી રહ્યો, પાઉન્ડ સામે સ્લાઇટલી હવે રિકવરી બતાવી છે ડોલર ઇન્ડેક્સ છે, પણ આવામાં જ તમે એક્સપેક્ટ કરો છો કે હવે આગળ જતા ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર 96.5 ના લેવલ્સની આસપાસ પહોંચે? આઈ થિંક યસ, શોર્ટ ટર્મમાં પોસિબલ છે કે ડોલર ઇન્ડેક્સમાં જે આપણને સ્ટ્રેન્થ જોવા મળીએ, કેમકે આપણે જોઈએ તો લાસ્ટ 1-2 વીકમાં જે બી યુએસના ઇકોનોમિક ડેટા આવ્યા છે બ્રોડલી પોઝિટિવ આવ્યા છે, ગઈકાલે મેન્યુફેક્ચરિંગ ડેટા બી જે હતો પાછું એક્સપાન્શનની ટેરિટરીમાં આવી ગયો છે, આજે નોન ફાર્મ પેરોલ ડેટા બી બ્રોડલી બેટર જ એક્સપેક્ટેડ છે, આઈ થિંક એના ચાલતા પાછી રેટ હાઈક એક્સપેક્ટેશન પાછી માર્કેટે ફેક્ટર કરવાની શરૂ કરી છે, તો ડિસેમ્બર પ્રોબેબિલિટી 55%ની આસપાસ હજી છે, આઈ થિંક અગર નોન ફાર્મ પેરોલ ડેટા હજી સારો આવ્યો તો આ પ્રોબેબિલિટી હજી 60-65% સુધી જશે, જેના લીધે બ્રોડલી ડોલર ઇન્ડેક્સમાં એક અંડરપિનિંગ રહેશે જેના લીધે 96-96 હાફ લેવલ આપણને બતાવી શકે છે। ઓકે, તો આગળ જતા ઓવરઓલ જે ફંડામેન્ટલ્સ છે ખાસ કરીને થોડાક બુલિશ દેખાઈ રહ્યા છે જેના કારણે આપણને ફરી એકવાર 96-96.50 લેવલ્સ તો ઇન્ડેક્સ બતાવી શકે છે, પણ પ્યોરલી 1-2 ટ્રેડિંગ સેશન માટે ટેકનિકલી હવે રૂપિયા પર શું કોલ લેવું જોઈએ INR વર્સિસ ડોલર પર? આઈ થિંક રૂપિયામાં જે એપ્રિસિએશન આપણને લાસ્ટ થોડા દિવસમાં જોવા મળ્યો છે, લાર્જલી એક રેટ કટ માર્કેટ જે ડોમેસ્ટિક માર્કેટમાં એક્સપેક્ટ કરે છે આરબીઆઈથી, એના લીધે આપણે જોયું કે બેઉ ઇક્વિટી અને ડેટ માર્કેટમાં લાસ્ટ મંથ બહુ સ્ટ્રોંગ ડોલર ઇન્ફ્લોઝ હતા, આઈ થિંક ઓવરઓલ એ બી બહુ લાર્જ એક્સટેન્ડ સુધી ફેક્ટર ઇન થઈ ગયું છે, તો આઈ થિંક લુકિંગ એટ કે ડોલર ઇન્ડેક્સની બી સ્ટ્રેન્થ હવે જોવા મળી રહી છે, આઈ થિંક રૂપી બી ક્રુશિયલ સપોર્ટની આસપાસ છે 66-50 આઈ થિંક અહીંયાથી પાછો ડોલર બાય કરીને ચાલો જો આઈ થિંક 66-45 ના સ્ટોપ રાખો આઈ થિંક પાછું 66-95 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે। ઓકે, તો અહીંયાથી જોતા આપણે જોયા છે રૂપિયો સ્લાઇટલી વધુ ડેપ્રિશિએટ થતો જોવા મળી શકે છે, ઇનફેક્ટ અહીંયાથી 66.45 નો એક સ્ટોપ લોસ મૂકી તમે અહીંયાથી ખરીદારી કરો ને ઉપરની તરફ આપણને ફરી એકવાર 66.95 ના લેવલ્સ અહીંયાથી બનતા દેખાઈ શકે છે, 66.55 ના લેવલ્સ માટે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો ડોલર, કેમ કે રૂપિયો સ્લાઇટલી અત્યારે ડેપ્રિશિએટ થવાની શક્યતા વધી બનતી જોવા મળી રહી છે। એના સાથે જો આજના દિવસમાં બુલિયન માર્કેટ ઉપર નજર કરીએ તો સૌથી પહેલા સોના ઉપર નજર કરો, ભારતમાં સોનાની ઇમ્પોર્ટમાં સતત 9મા મહિને ઘટાડો જ થતો જોવા મળી રહ્યો છે, સપ્ટેમ્બરમાં 30 ટન સોનાની ઇમ્પોર્ટનું અનુમાન છે અને ગયા વર્ષની સરખામણીએ લગભગ 43% ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક બજારની વાત કરીએ ઓવરઓલ પ્રાઇઝિસ પર આજના દિવસમાં તો ઇન્ટરનેશનલ માર્કેટ ઓલમોસ્ટ $1310 આસપાસ ટ્રેડ કરતા દેખાયા હતા, ત્યારબાદ આપણને એક બહુ જ મામૂલી રિકવરી જરૂર આવતી દેખાઈ રહી છે 311-312 આસપાસ। એના સાથે જ ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ કેમ કે અહીંયાથી રૂપિયો સ્લાઇટલી મજબૂત છે, તે છતાં આપણને 72 પોઈન્ટના એક તેજી સાથે સોનાના વાયદા ટ્રેડ કરતા દેખાયા છે, કરંટ લેવલ્સથી 30,651 લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થતો દેખાઈ રહ્યો છે। હર્ષલજી, અહીંયાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં SPDR હોલ્ડિંગ્સ હવે સ્લાઇટલી ઓછી થતી દેખાઈ રહી છે, જે પણ ઉપરના લેવલ્સ આવે છે ત્યાં સ્લાઇટલી આપણને પ્રોફિટ બુકિંગ જ આવતો જોવા મળે છે અને કોન્સ્ટન્ટ બેસિસથી જે આપણે $1330 આસપાસથી ઘટાડો જોયો છે અત્યારે રૂકતો નથી જોવા મળી રહ્યો, અહીંયા તમારી આશા વધી રહી છે કે જે ડિક્લાઇન્સ છે ફર્ધર આવતા જોવા મળી શકે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં? આઈ થિંક યસ, હજી શોર્ટ ટર્મમાં એક પોસિબિલિટી છે કે 1280-1290 લેવલ્સ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ગોલ્ડ ટેસ્ટ કરે, જેમ કે તમે મેન્શન કર્યું કે એક તો ફિઝિકલ ડિમાન્ડ વીક છે પણ લાર્જલી જે ઓફિશિયલ ઇમ્પોર્ટ નંબર્સ છે એટલા સિરિયસલી આઈ થિંક લેવાની જરૂર નથી, કેમ કે ઇન્ડિયામાં ઘણા બધા અનઓફિશિયલ ફ્લો છે ગોલ્ડના। બીજી વાત એ છે કે જે મેઇન પ્રાઇસ ડ્રાઈવર છે ગોલ્ડનું જે છે ETF ડિમાન્ડ, એ છેલ્લા 2 મહિનાથી એકદમ ફ્લેટિશ થઈ ગયું છે, ઇન્ક્રીમેન્ટલ જે ડિમાન્ડ છે ગોલ્ડમાં નથી આવી રહી આ લેવલ્સ પર, તો ઓબ્વિયસલી માર્કેટ બી કોઈ મેજર ટ્રિગર્સ માટે વેઇટ કરે છે, જે કદાચ એક યુએસ ઇલેક્શન હોઈ શકે છે જે નવેમ્બરમાં છે, આઈ થિંક ત્યાં સુધી ઓવરઓલ બ્રોડલી તો એક રેન્જમાં મુવમેન્ટ કન્ટિન્યુ કરવું જોઈએ ગોલ્ડને, પણ અત્યારે એની જે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે 1280-1290 એ ટેસ્ટ કરવાની એક પોસિબિલિટી છે।
ઓકે, તો અત્યારે ડોમેસ્ટિક માર્કેટ્સની જો વાત કરીએ તો તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? કરંટ લેવલથી ઓલમોસ્ટ 30,600 લેવલ્સની આસપાસ ટ્રેડ કરે છે, તો ફર્ધર ડિક્લાઇન્સ માટે આપણે ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરવા જોઈએ? ફરી એકવાર શું 29,500 લેવલ સુધી પણ એક સપોર્ટ લેવલ દેખાય છે ડોમેસ્ટિક માર્કેટના ટર્મ્સથી? યસ, આઈ થિંક અહીંયાથી જે બી ઉછાળો આવે છે, આઈ થિંક 30,950-850 લેવલ સુધી બી અગર ગોલ્ડના બધા પ્રાઇઝિસ આવે છે તો ફ્રેશ સેલિંગ પાછું કરી શકીએ છીએ. આઈ થિંક ઓવરઓલ 30,200 ને 30,000 થોડા ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ સપોર્ટ છે. આઈ થિંક ત્યાં સુધી તો એક ડિક્લાઇન શોર્ટ ટર્મમાં પોસિબલ છે. ઓકે, તો વેટ કરવું જોઈએ. હાલમાં થોડીક વેટ એન્ડ વોચની સિચ્યુએશન હાલમાં બનતી દેખાય છે. 30,950 લેવલ્સની આસપાસ આવે છે, 30,800 લેવલ્સની આસપાસ આવે છે ત્યારબાદ જ તમે સોનામાં ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરો. હાલમાં બહુ જ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ ટ્રેડ થતી જોવા મળે છે સોના પર. સ્લાઇટલી પણ એક ઉછાળો આવે છે ત્યારબાદ સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ સોના પર બની રહી છે. ફરી એકવાર 30,650-30,700 લેવલ્સ આપણે અહીંયા સોના પર ડિસેમ્બરના કવાયદા માટે આવતા જોવા મળી શકે છે. એને સાથે જ જો આજના દિવસ ચાંદી ઉપર બી નજર કરીએ તો ગઈકાલે ચાંદીમાં થોડો કંઈક ઘટાડો આવતો જોવા મળી રહ્યો હતો. ઓલમોસ્ટ $90 નીચે સ્લેપ થતી દેખાઈ રહી છે ચાંદી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં. ડોમેસ્ટિક માર્કેટ્સમાં પણ આપણને 45,000 ભાવ જોવા મળી રહ્યા હતા અને એનાથી પણ નીચે સ્લેપ થતા જોવા મળી રહ્યા હતા. પણ ત્યારબાદ ફરી એકવાર આપણને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઓવરઓલ બુલિયન માર્કેટમાં સ્લાઇટ રિકવરી આવતી દેખાય છે. ચાંદી ફરી એકવાર $19 નજીક જવાની કોશિશ કરી રહી છે પણ હાલમાં $18.88 આસપાસ ટ્રેડ કરે છે, 15 સેન્ટની મજબૂતાઈ. જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં એક સારો ઉછાળો, લગભગ 150 પોઈન્ટથી વધુનો ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. હર્ષલજી, શું કારણ બની રહ્યો છે આ રિકવરીનો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ? આઈ થિંક આજે જે મોર્નિંગ ટ્રેડ છે તો લાર્જલી આઈ થિંક ફ્લેટિસ્ટ સોર્ટ ઓફ ટ્રેડ છે, તો અત્યારે કોઈ મેજર ટ્રિગર નથી સિલ્વર માટે બી. બટ ઓવરઓલ કેમ કે ગોલ્ડમાં બી અંડરપિનિંગ થોડીક બેરિશ છે અત્યારે, તો આઈ થિંક ચાંદીમાં બી હજી એક ડિક્લાઇન પોસિબલ છે. આઈ થિંક ઓવરઓલ 43,700-43,800 સુધી બી ડિપ્સ પોસિબલ છે. તો બ્રોડર ટ્રેન્ડ જોઈએ તો લાસ્ટ 2 મહિનામાં ચાંદી બી $1 રેન્જમાં છે, $1-1.5 રેન્જમાં જ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. સોર્ટ ઓફ 18.4 થી લઈને 19.3-19.4 સુધીના જે એની રેન્જ છે એ જ અત્યારે હોલ્ડ કરી રહી છે. તો આઈ થિંક એક ડિસાઇસિવ મૂવ તો આઈ થિંક આ વીકના નોન ફાર્મ પેરોલ ડેટા પછી પોસિબલ છે. ઓકે, તો અત્યારે તમે ચાંદી પર બી એક્સપેક્ટ કરો છો કે જે ઉછાળો આવ્યો છે ઓલમોસ્ટ 150 પોઈન્ટનો એક સારી એવી અપસાઇડ બની રહી છે ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરવા માટે. અહીંયા બી તમે 44,700 લેવલ્સ એક્સપેક્ટ કરી રહ્યા છો. ટેકનિકલી અગર હું પૂછું ચાંદી માટે હવે બેસિકલી એક સપોર્ટ લેવલ ઇમિડિયેટ ટર્મ્સમાં શું બની રહ્યો છે? આઈ થિંક ઇમિડિયેટ 44,200-44,400 ની આસપાસ એક થોડો ઇમિડિયેટ સપોર્ટ છે ચાંદીમાં. તો આઈ થિંક એ સપોર્ટ લેવલ ટેસ્ટ કરી શકે છે અને એ બ્રેક કરે તો આઈ થિંક 43,750 થોડો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ઓકે, તો અહીંયાથી જોતા આપણે જોઈ રહ્યા છે ચાંદીમાં પણ એક વેચવાલી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયાથી ઓલમોસ્ટ 45,200 લેવલ્સની આસપાસ આવે છે ત્યારબાદ તમે ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરો. ઇનફેક્ટ કરંટ લેવલ્સથી બી જો તમે ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરો છો આ ઉછાળે, ત્યારબાદ આપણને 44,400-44,500 લેવલ્સ ઇમિડિયેટ ટર્મ્સમાં આવતા જોવા મળશે પોસ્ટ ટૂંકા ગાળા માટે. અને સ્લાઇટલી એક મીડિયમ ટર્મ આઉટલુક જોઈએ તો આપણને ફરી એકવાર 43,750 સુધીના લેવલ્સ અહીંયાથી જરૂર આવતા જોવા મળી શકે છે. ક્લિયર કટ તમે એક્સપેક્ટ કરો છો કે અહીંયાથી જે ઇન્ડસ્ટ્રીયલ બેઝ મેટલ્સ છે એની પર કોઈ ડિમાન્ડ નથી આવી રહી ને એના કારણે ચાંદીમાં વધુ આપણે એક ડાઉનફોલ એક્સપેક્ટ કરવું જોઈએ? આઈ થિંક બેઝ મેટલની ટ્રેન્ડ થોડીક સેપરેટ રાખીએ તો અત્યારે ચાંદી આઈ થિંક ગોલ્ડ પ્રાઇસને વધારે ટ્રેક કરી રહી છે. બેઝ મેટલ્સ પેક બી ઇન ટર્મ્સ ઓફ બ્રોડલી બહુ મિક્સ પિક્ચર છે. આપણે જોયું કે લાસ્ટ 2-3 મહિનામાં સિલેક્ટિવલી કોઈ એક મેટલ રેલી કરે છે દર મહિને. ફોર એક્ઝામ્પલ રિસેન્ટલી લેડમાં આપણે એક મોટી રેલી જોવા મળી, ઝિંકમાં જોવા મળી, એના પહેલા નિકલમાં એક મોટી રેલી આવી હતી. તો આઈ થિંક બ્રોડલી ઓવરઓલ પેકનો કોઈ એક સિંગલ ટ્રેન્ડ નથી. કોપર રિલેટિવલી રેન્જ બાઉન્ડ ટુ લેગાર્ડ છે આખા પેકમાં. તો આઈ થિંક અત્યારે ચાંદી ગોલ્ડની ટ્રેન્ડને વધારે ફોલો કરી રહી છે શોર્ટ ટર્મમાં. ઓકે, તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ બેઝ મેટલ્સ પેકને એટલો બધો ફોલો કરતો નથી જોવા મળી રહ્યો. મેઇનલી જે અત્યારે ચાંદી ફોલો કરી રહી છે બુલિયન માર્કેટના પેકને જ ફોલો કરતી દેખાય છે અને હાલમાં સ્લાઇટલી એક વીકનેસ આપણને બેઝ મેટલ્સ ઇનફેક્ટ ઓવરઓલ બુલિયન માર્કેટ પર આપતો જોવા મળે છે ને એના જ કારણે ચાંદી નવેમ્બર અને સાથે જ સોનું ડિસેમ્બરના વાયદા માટે તમે ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરીને ચાલો. સેલોન રાઇઝની સ્ટ્રેટેજી આપણને અત્યારે મીડિયમ ટર્મમાં ઓવરઓલ બુલિયન માર્કેટ પર અપનાવવાની સલાહ અહીંયાથી બનતી દેખાય છે. બેઝ મેટલ્સની તમે વાત કરી, કાલના ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું કે ઓવરઓલ સ્લાઇટલી એક વધારા સાથે કારોબાર જરૂર થતા દેખાયા હતા. સ્પેશિયલી લંડન મેટલ એક્સચેન્જ પર જે વધારો આવ્યો એની અસર આપણને સેકન્ડ હાફમાં બેઝ મેટલ્સ પર બનતી જોવા મળી હતી. ક્લિયર કટ હવે તમારું ઝિંક પર શું માનવું છે? કેમ કે જ્યારે પણ આપણે એક બહુ જ શોર્ટ ટર્મ માટે
થ્રેશઓટ ઇનિશિયેટ કરે છે, થોડું કરેક્શન આવે છે, પણ ત્યારબાદ જે રીતના એક તેજી આવતી જોવા મળે છે એ ખાસ કરીને સારી હોય છે. ઓલમોસ્ટ 160 ના લેવલ્સ પર પહોંચી ગયો છે હવે ઝિંક. કેટલો પોઝિટિવ છો તમે અત્યારે ઝિંક પર, બંને શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ આઉટલુક થી? I think overall trend wise, so zinc bullish hai among the base metals side. So I think JB declines at least short to medium term, JB dips aave che buying opportunities che. Aji bhi I think upside ma 164 165 level zinc ma possible che. So overall zinc ma market deficit che global markets ma. Aa varas ma agar apne LME inventories bhi joiye to close to 30% decline LME inventories aa varas ma already thai gayi che. So I think structurally zinc thodok positive che. તો આઈ થિંક જ્યારે ઓવરઓલ બેઝ મેટલ પેક વીક હોય છે ત્યારે ઝિંક થોડુંક સાઇડવેઝ થઈ જાય છે, પણ પાછું અગર ધ મોમેન્ટ બેઝ મેટલ પેકમાં થોડીક એક રિવાઇવલ આવે છે તો ઝિંક વધારે રેલી કરવા માંડે છે. તો આઈ થિંક એના ચાલતા ડિપ્સ વુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. કરવું જોઈએ, સ્લાઇટલી એક ડિપ આવે છે ત્યારબાદ આપણને ઝિંકમાં ફરી એકવાર એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. એન્ટ્રી પોઈન્ટ અત્યારે તમે ઝિંકનું શું જોઈ રહ્યા છો? આઈ થિંક ઝિંક ને 159 ની આસપાસ અગર બાય કરીએ 157-150 ના સ્ટોપ લોસ થી તો બાય કરી શકાય. ઓકે, તો અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ 159 સ્લાઇટલી એક ડિપ આવે છે, ત્યારબાદ ફરી એકવાર ખરીદારી કરવાની સલાહ સિંક પર બનતી દેખાય છે. પૂરા સિરીઝ દરમિયાન આપણને ફરી એકવાર એક દોઢ પોઈન્ટના એક ગેઇન્સ બનતા જોવા મળી શકે છે. ફરી એકવાર 162 સુના લેવલ્સ માટે તમે ખરીદારી કરીને ચાલો. સિંકનો જે ઓવરઓલ ટ્રેન્ડ છે ટેકનિકલી પણ એટલો જ પોઝિટિવ બનતા દેખાય છે. એના સાથે જ જો અત્યારે લેડ ઉપર બી નજર કરીએ તો આ પૂરા સિરીઝ દરમિયાન આપણને સારી તેજી બનતી દેખાઈ રહી હતી. ઇનફેક્ટ પાછલા બે મહિનામાં આપણને બહુ સ્લોલી લેડના કાઉન્ટર્સ ગેઇન કરતા દેખાયા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે ઓવરઓલ જે ટ્રેડર્સ છે એ લોકોને કોઈ એન્ટ્રી પોઈન્ટ પર મળે છે અને એ લોકો પ્રોફિટ લઈને લેડમાંથી પણ નીકળે છે, લેડ અને કોપર બંને? આઈ થિંક યસ, કન્વિક્શન જેટલું ઝિંકની રેલીમાં છે એટલું કદાચ કોપર કે લેડની રેલીમાં નથી, પણ લેડ બી ઓવરઓલ આપણે જોઈએ તો થોડુંક ટ્રેન્ડ ઝિંકનો વધારે ફોલો કરે છે. તો ઓવરઓલ આઈ થિંક 142-143 લેવલ્સ એક લેડમાં બી આપણે જોવાની પોસિબિલિટી છે. બીજી એક વસ્તુ છે કે આ વીક આખું કેમ કે ચાઇનીઝ માર્કેટ ક્લોઝ છે તો થોડુંક કેમ કે ટ્રેડિંગ થઈ નથી તો એના લીધે મૂવ્સ પોસિબલ છે કે થોડી એક્ઝાજરેટેડ આવે ગ્લોબલ માર્કેટમાં મેટલમાં. બટ આઈ થિંક બ્રોડલી લેડમાં બી ટ્રેન્ડ તો એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે તો પોઝિટિવ છે. તો અહીંયાથી લેડ અને સિંક ખાસ પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. અને નિકલ અહીંયાથી તમારું શું આઉટલુક બની રહ્યો છે? ઇન્ડોનેશિયામાં હજી પણ કોઈ ક્લેરિટી આવતી નથી દેખાઈ રહી, એમના જે માઇન્સ છે એના ઉપર, જે નિકલ ઓર એક્સપોર્ટ્સ છે એના ઉપર અત્યારે કોઈ ક્લેરિટી નથી. એક સવારે આપણને એક લાલ નિશાન સાથે કારોબાર થતા દેખાતા, અત્યારે આપણને ગેઇન્સ થતા દેખાય છે. ખાસમાં મિક્સ ક્યુઝ ટેકનિકલી દેખાઈ રહ્યા છે, પણ તમને કોઈ એક ડિરેક્શનલ મૂવ મળી રહ્યો છે નિકલ પર? ફરી એકવાર 700 સુધી જઈ શકે આ લેવલ્સ? આઈ થિંક બ્રોડલી જે બી નિકલમાં સપ્લાય રિલેટેડ કન્સર્ન હતા થોડા માર્કેટે ઓલરેડી ફેક્ટર ઇન કરી લીધા છે. અને જેમ કે તમે મેન્શન કર્યું હજી કોઈ ક્લેરિટી નથી. ફિલિપિન્સમાં બી જે 20 માઇન્સ શટડાઉન કરી છે એ બી ટેમ્પરરીલી સસ્પેન્ડ કરેલી છે. તો આઈ થિંક અગર એમને બી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળશે તો પાછું ત્યાંથી બી પ્રોડક્શન રિઝ્યુમ થઈ શકે છે. તો આઈ થિંક એના ચાલતા ગેઇન્સ અહીંયાથી પોસિબલ છે કે અહીંયાથી ફ્રેશ ઇન્ક્રીમેન્ટલ ગેઇન્સ થોડુંક ડિફિકલ્ટ હશે. નીચેમાં આઈ થિંક એમસીએક્સ લેવલની વાત કરું તો 675 એક થોડુંક મેજર સપોર્ટ છે. આઈ થિંક ત્યાંથી એક પાછું રિબાઉન્ડ આપણને જોવા મળી શકે છે, પણ બ્રોડલી મને લાગે છે કે 700-710 ઉપરની સાઈડમાં એનું કેપ રહેશે. ઓકે, તો 700 એક કેપ બનતો જોવા મળી રહ્યો છે નિકલ પર. અત્યારે આપણને કોઈ મેજર ક્લેરિટી આવતી નથી જોવા મળી રહી, એના જ કારણે આપણને હજુ પણ જે ગેઇન્સ છે એક ટેકનિકલી આગળ વધતા દેખાઈ શકે છે. પણ 700ના લેવલ્સ એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ લેવલ અહીંયાથી બનતો દેખાય છે. જે 700ને ક્રોસ કરે છે ત્યારબાદ 710 બીજો એક રેઝિસ્ટન્સ લેવલ નિકલ પર આવતો જોવા મળી શકે. તો અત્યારે ખરીદારી કરવી જોઈએ કે પછી 700ના લેવલ્સ માટે વેઇટ કરવું જોઈએ? આઈ થિંક ખરીદારી કરવી હોય તો હજી બી એક થોડુંક એક 10-1 રૂપિયાનો ડીપ આવે અહીંયાથી 675 ની આસપાસના લેવલ આપણને જોવા મળે તો પછી ખરીદારી કરી શકાય છે. ઓકે, સ્લાઇટલી ડીપ પર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. 685-680 ના લેવલ્સ ની આસપાસ આવે નિકલ ત્યારબાદ ખરીદારી કરો. હજુ પર છે ઓવરઓલ બાયસ બનતો જોવા મળી રહ્યો છે શોર્ટ ટર્મ માટે અને મીડિયમ ટર્મ આઉટલુક માટે થોડુંક એક પોઝિટિવ બની રહ્યો છે. અને સવાય હવે તમે એલ્યુમિનિયમ પર શું સલાહ આપી રહ્યા છો, કેવી રીતના એક ટ્રેડ્સ લેવા જોઈએ અહીંયા? આઈ થિંક એલ્યુમિનિયમ અગર ટ્રેડ લેવો જ હોય અહીંયાથી તો આઈ થિંક એક સેલ ટ્રેડ થોડો વધારે લુક્રેટિવ છે રિસ્ક રિવોર્ડ પર્સ્પેક્ટિવથી. આઈ થિંક 112-50, 112-80 બહુ મેજર રેઝિસ્ટન્સ ઝોન છે એલ્યુમિનિયમ માટે. તો આઈ થિંક પાછું એક ડીપ પોસિબલ છે 109 ની લેવલની આસપાસનું.
ઓકે, તો અત્યારે ઓવરઓલ બેઝ મેટલ્સ માંથી તમે એક્સપેક્ટ કરો છો કે સૌથી જે વીક કમોડિટી બનતી દેખાય છે એ એલ્યુમિનિયમ ની જ છે? આઈડિયલી યસ, એલ્યુમિનિયમ સૌથી વીક છે અને નેક્સ્ટ વીકર આઈ થિંક કોપર છે. બિલકુલ, તો અહીંયાથી એલ્યુમિનિયમ અને કોપર ખાસ કરીને થોડાક નબળા દેખાઈ રહ્યા છે, એટલા બધા ગેઇન્સ અહીંયાથી થતા નથી દેખાઈ રહ્યા, પણ એલ્યુમિનિયમ પણ હાલમાં એક સેલ્ફ કોલ બનતો દેખાય છે કરંટ લેવલથી. કોપર અવોઇડ જ કરવું જોઈએ? આઈ થિંક અવોઇડ, એકદમ શોર્ટ ટર્મ એની કોઈ મેજર ડિસાઇસિવ ટ્રેન્ડ નથી અત્યારે, પણ અગર ટ્રેડ લેવો જોઈએ તો આઈ થિંક શોર્ટ ટ્રેડ વધારે પ્રેફરેબલ છે. ઓકે, હાલમાં ઓવરઓલ અવોઇડ કરવાની સલાહ હાલમાં કોપર પર બનતી દેખાય છે, પણ જો કોઈ રિસ્કી ટ્રેડર્સ હોય તો એલ્યુમિનિયમ અને કોપર એક સેલ કોલ બનતા દેખાય છે કરંટ લેવલથી. લગભગ 1.5 પોઈન્ટનો ઘટાડો અહીંયાથી આપણે કોપર અને સાથે જ એલ્યુમિનિયમમાં લગભગ 1 પોઈન્ટનો દબાણ ફરી એકવાર આપતો જોવા મળી શકે છે. ઓલમોસ્ટ 109ના લેવલ્સની આસપાસ જેવી રીતના કારોબાર થતા દેખાય હતા, ઉપરના લેવલ્સથી ફરી એકવાર એક પ્રેશર એલ્યુમિનિયમ પર બનતો દેખાય છે અને કોપર આપણે જોઈ રહ્યા છે બહુ જ સ્લાઇટ એવા ગેઇન્સ બનતા દેખાય છે. પણ એના સિવાય નિકલ, ઝિંક અને લેડ આ ત્રણે એક પોઝિટિવ ટેરિટરીમાં બનતા દેખાય છે. ઓવરઓલ બેઝ મેટલ્સ પર મિક્સ ક્યુઝ છે, પણ નિકલ જેવી રીતના વાત કરી આપણે એક ઘટાડે ફરી એકવાર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે 700ના લેવલ્સ માટે. અને ઓવરઓલ ઝિંક અને લેડ પર અત્યારે પણ એક પોઝિટિવ આઉટલુક જ બનતો દેખાય છે, ખરીદારી કરવાની સલાહ સ્લાઇટલી ઘટાડો આવે ત્યારબાદ બનતી દેખાઈ રહી છે. બંનેના ટ્રેન્ડ ખાસા પોઝિટિવ બની રહ્યા છે. ત્યારે સમય થયો છે એક નાનકો વિરામનો. વિરામ બાદ ચર્ચા કરીશું કાચા તેલ પર અને સાથે જ અન્ય એગ્રી કોમોડિટીઝની સ્ટ્રેટેજીઝ પર. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અને ત્યારે જ કાચા તેલ ઉપર હવે નજર કરો. તમે ઓવરઓલ છે તો આપણે કાચા તેલની ખાસા ટાઈમથી એક હાઇલાઇટમાં બનતા દેખાય છે. ફરી એકવાર કાચા તેલમાં એક અપસાઇડના લેવલ્સ આવતા જોવા મળી રહ્યા હતા. $50 લેવલ્સની આસપાસ આવ્યા બાદ આપણને સ્લાઇટલી ઉપરના લેવલ્સથી પ્રોફિટ બુકિંગ આવતો જોવા મળી રહ્યો છે. બ્રેન્ડમાં $50ના ઉપર કારોબાર થતા દેખાયા હતા અને ઓપેકના પ્રોડક્શનના ઘટાડાના અનુમાનના કારણે કિંમતોને એક સારો સપોર્ટ જરૂર મળતો દેખાઈ રહ્યો છે. ડોલરની રિકવરી જેવી રીતના આવતી જોવા મળી રહી છે, ત્યારબાદ આપણને ફરી એકવાર ઉપરના લેવલથી થોડોક પ્રેશર બનતો જોવા મળી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ક્રૂડના આપણે જોયું કે એક સતત એવો એક સુધારો થતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જો પાછલા સપ્તાહ દરમિયાનની વાત કરીએ, એનાથી નામેક્સ ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 6-7% સોના ગેઇન સાથે કારોબાર થતા દેખાયા હતા. ડોમેસ્ટિક માર્કેટ્સની જો વાત કરીએ, આજના દિવસમાં બહુ જ મામૂલી 9 પોઈન્ટનો ઘટાડો અહીંયાથી બનતો દેખાય છે. ઓલમોસ્ટ 3240ના લેવલ્સના નજીક જ સવાથી લઈ અત્યાર સુધી કારોબાર થતા દેખાય છે. હર્ષલજી, અહીંયાથી કાચા તેલમાં કેમ કે બહુ જ મિક્સ ક્યુઝ મળતા દેખાય છે. ફંડામેન્ટલી એક તરફી વાતો ચાલી રહી છે કે જે નેક્સ્ટ ઓપેકની બેઠક હશે ત્યાં શાયદ થોડું પ્રોડક્શન ફ્રીઝ કરવાની વાતો યા તો પ્રોડક્શન કટની વાતો આવી શકે છે. અને બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે ઇરાક તરફથી ફરી એકવાર એક પ્રોડક્શન હાઈ જે સારા હાઈ પ્રોડક્શનના જે આંકડા છે આવતા જોવા મળી શકે છે, સપ્લાઈઝ વધતી દેખાઈ શકે. તો ટેકનિકલ જ કોલ લેવું જોઈએ હાલમાં ક્રૂડ પર અને પ્યોરલી ઇન્ટ્રાડે બેસિસે 1-2 દિવસ માટે જ અહીંયાથી ટ્રેડ કરવું જોઈએ? આઈ થિંક અગર શોર્ટ ટર્મ વાત કરે તો આઈ થિંક જ્યાં સુધી ઓપેકની મીટિંગ નથી આવતી ત્યાં સુધી થોડોક અંડરલાઈન ટ્રેન્ડ થોડોક ક્રૂડનો બુલિશ રહે છે. આઈ થિંક બીજી એક પોસિબિલિટી છે કે ઓવરઓલ અગર ગ્લોબલ સપ્લાય સાઈડ જોઈએ તો હજી બી ફંડામેન્ટલ્સ બહુ બેરિશ છે ઓઇલના, તો અપસાઈડમાં આઈ થિંક $55ની આસપાસના જે લેવલ છે એક આઈ થિંક એક કેપ રહેવો જોઈએ એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મમાં. બટ ઓવરઓલ કેમ કે આ ઓપેકે અનાઉન્સમેન્ટ કરી છે, એકચ્યુઅલી અનાઉન્સમેન્ટ ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં એ ક્વેશ્ચનેબલ છે, પણ ત્યાં સુધી આઈ થિંક ક્રૂડ ઓઇલ પ્રાઇસનો જે ફ્લોર છે એ તો ઓબ્વિયસલી બહુ ઉપર આવી ગયો છે. આઈ થિંક ડાઉનસાઇડમાં કોઈ મેજર સેલ ઓફ તો અત્યારે મને નથી દેખાતા. આઈ થિંક જે બી ડિપ્સ આવે એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મ તો બાય કરીને ચાલવું જોઈએ. પછી નવેમ્બરમાં જોશું આઈ થિંક ઇમ્પ્લિમેન્ટેશન એ ડીલનું થોડુંક ડિફિકલ્ટ જ છે, તો ત્યારે એક પોસિબિલિટી છે કે ક્રૂડ ઓઇલના પાસે એક મેજર સેલ ઓફ આવી જાય, પણ ત્યાર સુધી આઈ થિંક થોડું શોર્ટ સાઈડમાં એગ્રેસિવ રહેવું રેકમેન્ડેબલ નથી. પણ અહીંયાથી જે રીતના આપણે ચર્ચા કર્યા છે ક્લિયર નથી થઈ રહ્યું કે એક એન્ટ્રી પોઈન્ટ શું હોઈ શકે છે કાચા તેલ માટે. શું ફરી એકવાર 3250 સુધી ટાર્ગેટ રાખવા જોઈએ અને જે પણ ડિપ આવે છે ત્યારબાદ કાચા તેલમાં ખરીદારી કરીને ચાલવું જોઈએ? આઈ થિંક યસ, અગર કરંટ માર્કેટ પ્રાઇસ બી બાય કરો 3225-3245 જે બી લેવલ છે અત્યારે ત્યાંથી બી બાઈંગ કરીને ચાલો તો આઈ થિંક 3295-3300 લેવલ્સ પાછળ શોર્ટ ટર્મમાં પોસિબલ છે.
આઈ થિંક યુઝલી આપણે છેલ્લા બે ત્રણ દિવસ એન્યુઅલ જોયું છે કે મોર્નિંગ એશિયન યુરોપિયન સેશનમાં ક્રૂડ ઓઇલ થોડુંક સાઇડવેઝ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે છે, પણ પાછું યુએસ સેશન ખુલે ત્યારે પોઝિટિવ ક્લોઝ આપે છે. ગઈકાલે બી એક સિમિલર ટ્રેન્ડ હતો કે 1.5% હાયર ક્લોઝિંગ આપ્યું હતું. આઈ થિંક અત્યારે તો સેલિંગ રેકમેન્ડ નથી. ઓકે, તો સેલ ના કરવું જોઈએ, ફ્રેશ શોર્ટ્સ કરવાની કોઈ પણ સલાહ નથી બની રહી જ્યાં સુધી ઓપેકની કોઈ બેઠક નથી થઈ જતી. કેમ કે અત્યારે જે ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ ક્રિએટ થઈ ગયા છે માર્કેટમાં એ ખાસ કરીને પોઝિટિવ જ બનતા દેખાય છે. તો અત્યારે કોઈ પણ ડિપ આવે છે, મેજરલી કોઈ ડિપ આવે છે, ત્યારબાદ તમે ખરીદારી કરો ફરી એકવાર એટલીસ્ટ 3250-3290 સુધીના ટાર્ગેટ્સ માટે અત્યારથી ખરીદારી કરીને ચાલી શકો છો. જે ઓવરઓલ ટ્રેન્ડ બનતો દેખાય છે કે સવારે આપણને સ્લાઇટલી લાલ નિશાન સાથે કારોબાર થતા હોય છે, પણ ઇવનિંગ ટ્રેડિંગ સેશનમાં એટલે કે સેકન્ડ હાફમાં આપણને એક સારી ખરીદારી આવતી જોવા મળે છે. તો અત્યારે પણ એ જ ટ્રેન્ડ આપવાની સલાહ બનતી દેખાય છે. 3185નો એક સ્ટોપ લોસ મૂકી અહીંયાથી ખરીદારી કરવાની સલાહ કાચા તેલ પર આજના દિવસ માટે મળતી જોવા મળે છે. સરેજ, નેચરલ ગેસમાં ઓવરઓલ ફંડામેન્ટલ્સ પોઝિટિવ હોવા છતાંય આપણને ઉપરના લેવલથી થોડુંક દબાણ બનતો દેખાઈ રહ્યો છે. અત્યારે 194થી કેવી રીતના તમે લેવલ્સ જોઈ રહ્યા છો, સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલ? આઈ થિંક નેચરલ ગેસ અત્યારે આઈ થિંક જ્યાં સુધી યુએસમાં પાસે વિન્ટર એકદમ ફૂલ ફ્લેજ સેટિંગ નહીં થાય, આઈ થિંક ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ ટ્રેડર આપણે જોવા મળી શકે છે. તો નીચેમાં 187-188 લેવલ છે, થોડા મેજર સપોર્ટ છે, અને ઉપરમાં 200 ની સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે. તો બ્રોડલી આ જ રેન્જ રહેવી જોઈએ. એકદમ શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવ, એકથી બે દિવસના પર્સ્પેક્ટિવથી તો બાય કરીને ચાલી શકાય છે. પાછા 196-197 લેવલ આપણે જોવા મળી શકે છે. બટ ઓવરઓલ આઈ થિંક ટ્રેન્ડ વાઇઝ હજી અત્યારે કોઈ મેજર ટ્રેન્ડ ડેવલપ નહીં થાય જ્યાં સુધી વિન્ટર સેટિંગ નહીં થાય. ઓકે, તો જે આપણે જોઈ રહ્યા છીએ કેમ કે કાચા તેલમાં પણ આપણને ખરીદારી કરવાની સલાહ મળતી દેખાય છે અને ઓવરઓલ સેન્ટિમેન્ટ ત્યાંથી પણ ક્રિએટ થતા જોવા મળતા હોય છે નેચરલ ગેસના. તો અત્યારે તમે નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલી શકો છો. અલ્ટિમેટ જે ટાર્ગેટ છે ઓલમોસ્ટ એક રેઝિસ્ટન્સ લેવલ 200ના લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે. તો અહીંયાથી નેચરલ ગેસ ખરીદારી કરો. ઓલમોસ્ટ 196-197ના લેવલ્સની આસપાસ એક ટાર્ગેટ આપતા દેખાય છે, પણ ઓવરઓલ જે બાયસ છે એ સેકન્ડ હાફમાં પોઝિટિવ થાય એવી શક્યતા બનતી દેખાઈ રહી છે. હર્ષલજી, કોઈ ડિસ્ક્લોઝર તમારા આજ માટે? મેન્શન કોમોડિટીઝમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, આ ખાલી ક્લાયન્ટ્સને રેકમેન્ડેડ છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આ સ્ટ્રેટેજીસ વ્યૂઅર્સ સાથે શેર કરવા બદલ. અને સાથે જ આજના દિવસમાં એગ્રી કોમોડિટીઝ પર જો નજર કરીએ, ખાસ હાઇલાઇટ માટે ફોકસમાં